आई एम ईश्वर चांगड़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराचा सूरत। सब्जेक्ट है मैथमेटिक्स। वीडियो लेक्चर नंबर 6.9.1 અને દાખલા નંબર જે છે આપણો 7 છે। દાખલા નંબર 7 ની રકમ અહીંયા છે તમારી પાસે। જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવર એટલે કે જે મોબાઈલ ટાવર છે। હવે તો જો કે આપણે સીધા થાંભલા થઈ ગયા, પહેલાં તમે જોયું હશે કે બિલ્ડિંગ ઉપર એવી પાઇપોની ગોઠવણી કરી અને એમના પર બધી છત્રી આકારના કે કોઈ સીધે સીધા પુઠ્ઠા જેવા કંઈક તમને દેખાતા હોય એવા ટાવર લગાવવામાં આવતા, એમને સંચાર ટાવર કહેવામાં આવે છે। તો એ સંચાર ટાવરને જમીન પરના કોઈ એક બિંદુથી જોવામાં આવે તો એમની ટોચના અને તળિયાના એ બંનેના ઉચ્છેદ કોણ અનુક્રમે તમને અલગ અલગ આપેલા છે। તળિયાનો ઉચ્છેદ કોણ તમને 45 આપ્યો છે અને ટોચનો ઉચ્છેદ કોણ તમને 60 આપેલો છે। તો એ જે ઇમારત છે એ ઇમારત એટલે કે ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે। તો ટાવર એ ઇમારતની ઉપર કેટલો ઊંચો છે તે આપણે શોધવાનું છે। હવે અહીંયા આકૃતિ આપણે જો દોરીએ તો આકૃતિ આવી બને છે એમની। જમીન પર રહેલા એક બિંદુથી તમને કહેલું છે, તો સમજી લઈએ કે આ આપણે જો આકૃતિ દોરીએ તો અહીંયા આ સંચાર ટાવરની ઊંચાઈ છે એ બી હું લો સી અને ડી આમ છે। તો સંચાર ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ એ 45 છે અને એમની ટોચનો ઉચ્છેદ કોણ જે છે એ 60 છે। તો તમારે આ જે સંચાર ટાવર છે એમની ઊંચાઈ શોધવાની છે। આ બીસી જે ઇમારત છે તેમને ઊંચાઈ તમને આપી દીધી છે 20 મીટર ઊંચી ઇમારત છે। આ અહીંયા કાટખૂણો છે ઇમારતથી અંતર જે છે આમને તમે જો વાય મીટર લઈ લો તો ઇમારતથી જૂના જે દ્રષ્ટા છે એ બિંદુનું અંતર વાય મીટર છે। આ આકૃતિ પ્રમાણે જો આપણે લખતા છીએ તો આકૃતિની અંદર એ બી બરાબર આપણને આપેલું છે સંચાર ટાવરની ઊંચાઈ બરાબર એક્સ મીટર છે, બી સી બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર 20 મીટર છે, બી સી બરાબર ઇમારતથી દ્રષ્ટા એટલે કે જે અવલોકન કરે છે તેમનું અંતર, દ્રષ્ટાનું અંતર જે આપણે લખેલું છે વાય મીટર। હવે બે ખૂણા છે, જો અલગ અલગ ત્રિકોણથી આપણે ચાલુ કરીએ તો પહેલો હું ત્રિકોણ લઈ લો ત્રિકોણ બી સી ડી, ત્રિકોણ બી સી ડી માટે લઈએ તો એમના માટે ખૂણો ડી બરાબર કેટલું છે 45 અંશ અને ખૂણો સી બરાબર 90 અંશ છે। સામેની બાજુ આપેલી છે, કર્ણની કઈ જરૂરિયાત નથી આપણે, પાસેની બાજુ એટલે કે વાય શોધવાનું છે। તો અહીંયા ટેનનો ઉપયોગ થાય, ટેન 45 અંશ બરાબર સાબા બીસીના છેદમાં પાબા ડીસી, ટેન 45ની કિંમત 1 છે, બીસીની કિંમત 20 છે, બીસીની કિંમત વાય માટે વાય બરાબર 20 મીટર આવું થશે। હવે બીજો ત્રિકોણ લઈએ તો બીજો ત્રિકોણ છે એ ડી સી અથવા તો એ સી ડી, ત્રિકોણ એ સી ડી માટે, ત્રિકોણ એ સી ડી માટે લઈએ તો ખૂણો ડી બરાબર કેટલા અંશનો છે 60 અંશનો, જે ત્રિકોણ આપણે આપેલો છે એ, અને ખૂણો સી છે તે 90 અંશ છે। ત્યાં ટેન 60 ની કિંમત આપણે લઈએ તો ટેન 60 અંશ બરાબર એ સી ના છેદમાં ડીસી લખાશે, એ સી ના છેદમાં ડીસી,
હવે AC નું કિંમત કેટલી થાય તો ઉપર નું x નીચે નું છે તે 20 એટલે આખું માપ જે છે એ x + 20 મીટર જેટલું થશે તો અહીંયા tan 30 ની કિંમત જે છે સોરી tan 60 ની કિંમત જે છે એ છે √3 AC ની કિંમત છે x + 20 અને BC ની કિંમત એટલે કે y ની કિંમત આપણે શોધી છે કે આપણે જે આપણે 20 મીટર હવે સંચાર ટાવરની ઊંચાઈ માત્ર આપણે આટલું જ કહેલું છે કે સંચાર ટાવરની ઊંચાઈ ઇમારત ઉપર જે મૂકેલું છે એ શોધવાનો એટલે કે x ને સૂત્ર કરતા આપણે કરવાનો થાય તો આના માટે આપણે શું કરી શકીએ તો 20 વર્ગમૂળ 3 છે 20 એ વર્ગમૂળ 3 સાથે ગુણાય છે જેથી કે 20 વર્ગમૂળ 3 બરાબર x + 20 આવું થશે x ને જો સૂત્ર કરતા કરીએ તો 20 વર્ગમૂળ 3 - 20 થઈ 20 તમે કોમન કાઢી લો તો વર્ગમૂળ 3 - 1 આટલા મીટર જે છે એ ઉપરનો સંચાર ટાવર જે છે એમની ઊંચાઈ થશે આમ આપણે લખીએ કે ટાવરની ઊંચાઈ સંચાર ટાવરની ઊંચાઈ x જે ધારેલું છે એ થયું 20 ઇન્ટુ વર્ગમૂળ 3 - 1 મીટર આ આપણો જવાબ તો અહીંયા આ દાખલા નંબર 7 છે તે પૂરો અને હવે જોઈએ આપણે દાખલા નંબર 8 અહીંયા દાખલા નંબર 8 ની રકમ તમને આપેલી છે એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે જમીન પરના એક બિંદુથી તે પ્રતિમાની ટોચનો ઉચ્છેદ કોણ 60 અને એમની બેઠક છે એમનો ઉચ્છેદ કોણ 45 માલુમ પડે તો બેઠકની ઊંચાઈ શોધો કે આવું છે અહીંયા આપણે દોરી આવી આકૃતિ તો આકૃતિ કંઈક આવી બની છે આ જમીન હવે અહીંયા આટલો ભાગ જે છે એ એમની બેઠક છે અને આટલો જે છે એ મૂર્તિ આપેલી છે તો મૂર્તિની ટોચ અને મૂર્તિની બેઠક એ બંનેના ઉચ્છેદ કોણ અલગ અલગ આપેલા છે મૂર્તિની બેઠક સુધીનો જે ઉચ્છેદ કોણ છે એ તમને આપી દીધો છે 45 અંશ અને ઉપરનો ઉચ્છેદ કોણ છે એ આપી દીધો છે 60 અંશ એ બી સી અને ડી મૂર્તિની ઊંચાઈ છે 1.6 મીટર એટલે આટલું છે 1.6 મીટર છે બેઠક છે x છે તો આખું માપ તમે જ્યારે લખો ત્યારે x + 1.6 મીટર લખાશે આપણે આટલે સુધીનું અને આમનું તો આપણે આપેલું નથી તો એ તમે y લખી શકો બરાબર હવે જે આપી છે વિગત એ જો અહીંયા દર્શાવીએ તો AB બરાબર મૂર્તિ ની ઊંચાઈ બરાબર 1.6 મીટર BC બરાબર મૂર્તિ ની બેઠક ની ઊંચાઈ બરાબર x મીટર AC બરાબર મૂર્તિ + બેઠક ની ઊંચાઈ બરાબર x + 1.6 મીટર BC બરાબર જોના એટલે કે દ્રષ્ટા થી બેઠક નું અંતર જે આપણે y મીટર લીધેલું છે હવે બે ત્રિકોણ અલગ અલગ લેવાના છે ત્રિકોણ BBC પહેલો ત્રિકોણ લઈએ ત્રિકોણ BBC માટે લઈએ તો BBC માટે લઈએ ત્યારે ખૂણો D છે એ 45 અંશનો છે અને ખૂણો C છે તે 90 અંશનો છે અહીંયા
tan સૂત્ર નો ઉપયોગ કરીએ તો tan 45 અંશ બરાબર સાદા ના છેદ માં 52 tan 45 ની કિંમત 1 થાય સાદા x આપેલું છે અને પાબા y આપેલું છે તો આના પરથી તમે લખી શકો કે x બરાબર y આ નંબર 1 હવે બીજો ત્રિકોણ લઈએ ત્રિકોણ a b c માટે ત્રિકોણ a b c માટે લઈએ તો એમાં તમને ખૂણો d બરાબર કેટલું આપ્યું છે 60 અંશ અને ખૂણો c બરાબર 90 અંશ થાય a b c માં ખૂણો d છે એ 60 છે અને ખૂણો c છે તે 90 અંશ છે માટે હવે અહીં જોઈએ તો tan 60 અંશ બરાબર સાબા એટલે કે a c અને પાબા એટલે DC tan 60 ની કિંમત થશે √3 AC ની કિંમત તો AC ની કિંમત તો આખું x + 1.6 લખાશે x + 1.6 upon DC ની કિંમત છે y તો y બરાબર તો x છે આપેલું પણ અહીંયા આપણે y લખીશું તો y ને તમારે જરૂર કોની છે તો x ની જરૂર છે तो x ने सूत्र करता करवा माने तुम શું કરી શકો y ને સામે લઈ લો તો વર્ગમૂળ 3y બરાબર x + 1.6 થાય તમારે શોધવાનું છે બેઠકની ઊંચાઈ એટલે કે x શોધવાનું છે x ને એટલે હું સૂત્ર કરતા કરી લો તો x બરાબર વર્ગમૂળ 3y -1.6 મીટર થાય અમને નંબર 2 આપી દીધો હવે સમીકરણ 1 અને 2 પરથી લઈએ બે પરથી તો x બરાબર શું લખાશે x બરાબર વર્ગમૂળ 3y છે y ની જગ્યાએ મારે x લખી દેવાશે તો અહીંયા લખીશું x -1.6 તો હવે વર્ગમૂળ 3x - x બરાબર 1.6 આવું થાય આ 1.6 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય આ x સામે જાય એટલે માઇનસ થાય તો વર્ગમૂળ 3x -x અને is equal to 1.6 તો આમાંથી હું x ને સૂત્ર કરતા કરું એટલે કે કોમન કાઢો તો વર્ગમૂળ 3 -1 બરાબર 1.6 લખાશે બરાબર હવે જો x ને સૂત્ર કરતા કરવા જાવ તો 1.6 upon √3 -1 થાય અહીંયા પાછી કર્ણી લેવી પડે મિત્રો કર્ણ એટલા માટે આવું પદ ક્યારે છેદમાં હોઈ શકે નહીં તો વર્ગમૂળ 3 +1 વિરુદ્ધ નિશાની વડે કર્ણ થાય આમને તો કહીશું આપણે કર્ણ લેતા આવી કર્ણ લઈએ તો એમનું સાદું રૂપ જો આપો તમે તો ઉપર જે છે એ 1.6 ઇનટુ √3 +1 થઈ જશે શું થશે 1.6 ઇનટુ √3 +1 નીચે 3 -1 એટલે 2 થઈ જાય તો ઉપર 1.6 ઇનટુ √3 +1 / 2 આમનો તમે 3 -1 એટલે 2 થાય 0.8 થશે તો આવશે 0.8 એટલે x બરાબર તમારી પાસે 0.8 ઇનટુ √3 +1 મીટર આવો જવાબ થાય આમ આ બેઠકની ઊંચાઈ જે છે એનો જવાબ લખીએ તો આવું લખાશે આમ બેઠકની ઊંચાઈ x બરાબર 0.8 ઇનટુ √3 +1 મીટર આ આપણે બેઠકની લંબાઈ જે ઊંચાઈ શોધવાની હતી તેમનો જવાબ મળી ગયો એટલે અહીંયા દાખલા નંબર 8 આપણે પૂરો કર્યો અને હવે જોઈએ દાખલા નંબર 9 અહીંયા દાખલા નંબર 9 ની રકમ તમને આપી છે આ રકમ આવી છે એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો આ જે વિગત આપી છે તેમના પરથી આપણે જો આકૃતિ દોરી
तो आ जमीन छे, અહીંયા સમજી લો કે આ કોઈ ટાવર છે અને આ કોઈ એક ઇમારત છે, બંને નાના મોટા છે, બંને કાટખૂણો બતાવે છે. કહ્યું છે એવું કે જો તમે આમને હું લખી નાખું એ બી સી અને ડી વિગત લખતા જઈએ પછી કરીએ તો આપણે વધારે સારું પડશે કે એ બી બરાબર ટાવરની ઊંચાઈ આ 50 મીટર તમને એટલે આ 50 મીટર આપી દીધું છે પહેલેથી જ. DC બરાબર ઇમારતની ઊંચાઈ અમને આપણે લઈ લઈએ H મીટર જે આપણે નથી આપી તે, પછી BC તો ટાવરથી ઇમારતનું અંતર લખાશે, ટાવરથી ઇમારતનું અંતર અમે લઈ લઈએ આપણે એક્સ મીટર, આટલું એક્સ મીટર છે. હવે રકમમાં તમે જુઓ તો એવું કહ્યું છે કે ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ, ટાવરના તળિયેથી ઇમારતની ટોચનું ઉચ્છેદ કોણનું માપ, ટાવર છે એમના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ જે છે 30 અંશ છે. અને ઇમારતના તળિયેથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ છે એ 60 અંશ છે, આવું તમને આપી દીધેલું છે. તો ઇમારતની ઊંચાઈ એ ડીસી છે એ આપણે શોધવાનું છે એવું કહેલું છે, બરાબર. એટલા માટે આપણે આકૃતિ આ પહેલી દોરી નાખી. હવે બે ત્રિકોણ આપેલા છે, બે ત્રિકોણ 1/1 લેતા જઈએ તો પહેલો ત્રિકોણ હું લઉં છું ત્રિકોણ એ બી સી માટે, ત્રિકોણ એ બી સી માટે લઈએ તો ત્યાં ખૂણો સી બરાબર 60 અંશ અને ખૂણો બી બરાબર 90 અંશ. એક ત્રિકોણ માટે તમે ધ્યાન દોરજો, બંને ત્રિકોણમાં જોવાનું નથી અત્યારે, માત્ર એક ત્રિકોણ એટલે ત્રિકોણ એ બી સી માં જોઈએ તો સી ખૂણો 60 અને બી ખૂણો 90, બાકી તો તમને એ બી બરાબર 50 મીટર આપી દીધેલું છે. તમારે એક્સ શોધવાનું થશે, સાબા આપેલી છે પાવા શોધીએ, ઓલમોસ્ટ સૂત્રમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ ટેનનો, તો ટેન 60 અંશ બરાબર સાબા એ બી ના છેદમાં પાવા બી સી. ટેન 60ની કિંમત 1/√3, ટેન 60ની કિંમત √3 ઇઝ ઇક્વલ ટુ એ બી ની કિંમત 50, બી સી ની કિંમત એક્સ. તો અહીંયા એક્સ ને સૂત્ર કરતા કરો તો √3 50ના છેદમાં આવશે, તો 50√3 આ તમને એક નંબર સમીકરણ મળ્યું, એ શું મળ્યું એક્સ ની કિંમત મળી. હવે એચ શોધવા માટે બીજો ત્રિકોણ ડી સી બી લેવાનો છે, ત્રિકોણ ડી સી બી માટે લઈએ હવે તો ડી સી બી માં ખૂણો બી છે એ 30 અંશનો છે અને ખૂણો સી છે તે 90 અંશનો છે, આ ખૂણો 90. અહીંયા પણ તમારે સામેની બાજુ એચ શોધવાની છે, પાસેની બાજુ એચ આપણે શોધી લીધી 50√3, તો અહીંયા પણ ટેન નો જ ઉપયોગ કરવાના છે આપણે, તો ટેન 30 અંશ બરાબર સાબા થશે ડી સી અને પાબા થશે બી સી. ટેન 30ની કિંમત 1/√3 છે, ડી સી ની કિંમત એચ છે અને બી સી ની કિંમત એક્સ, આવું આપેલું છે. આપણે એચ ને સૂત્ર કરતા કરીએ તો એચ બરાબર શું લખાશે, x/√3 મીટર, અમને નંબર 2 આપી દીધી, આ એચ મળ્યું તમને. હવે એક્સ ની કિંમત તો અહીંયા આપણી જોડે છે જ, તો આ એક્સ ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો અહીંયા લખાશે સમીકરણ 1 અને 2 પરથી લઈએ તો એચ બરાબર એક્સ, એક્સ ના સ્થાન પર મારે લખાશે 50√3, એટલે અહીંયા હું લખીશ 50√3. આ √3 જે છે એ તો તેમના તેમ અંશનો છેદ
છેદ સાથે ગુણાઈ જશે એટલે 50 ના છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 થાય એટલે આ થશે 50 ના છેદમાં વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે 3 આમનો તમે છેદ ઉડાવો તો 16 તરી 48 2 વધે 16 તરી 48 એટલે 2 વધશે 2 લખો એટલે 0 20 થાય પછાત ચિહ્ન મૂકો તો 6 તરી 18 ફરી 20 6 તરી 18 તો આમને તમે 16 પોઈન્ટ હજુ 6 6 6 જ આવું આવા કરશે તો છેલ્લો અંક જે છે એ 5 કરતા મોટો હોય તો આગળમાં 1 ઉમેરાઈ જાય તો 16.67 મીટર એ તમારો એચ થશે એટલે કે આ ઇમારત જે આપેલી છે એની ઊંચાઈ કેટલી થવાની 16.67 મીટર તો અહીંયા હું લખું આમ ઇમારતની ઊંચાઈ બરાબર 16.67 મીટર તો આ આપણો જવાબ થાય છે અને અહીંયા દાખલા નંબર 9 જે છે એ આપણે પૂરો કરીએ છીએ હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું તે દાખલા નંબર 10 થી ચાલુ કરીશું જે વિડિયો લેક્ચર નંબર આપણો 7 છે